આજે પણ વરસાદી માહોલ છે, આજે પણ કોરોનાનો કહેર છે અને આજે પણ વરસાદી માહોલ તમામ જગ્યા પર જોવામાં આવી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર। હું જનક, શરૂઆત કરીએ। આગામી બે દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે। ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ, અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, ત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ 5 દિવસ સુધી વરસાદ રહી શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ। 18 જિલ્લાના 48 તાલુકામાં વરસાદ નોંધાયો। અમરેલીના વડિયામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ। રાજ્યમાં અત્યાર સુધીમાં 33% વાવણી થઈ। કુલ 28,44,108 હેક્ટરમાં વાવણી થઈ, જેમાં મગફળી કપાસની સૌથી વધુ વાવણી ખેડૂતોએ કરી। 12,36,622 હેક્ટરમાં મગફળીની વાવણી થઈ। 11,66,814 હેક્ટરમાં કપાસની વાવણી કરી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય। કોસ્ટગાર્ડ માટે રાજ્ય સરકારે વેરાવળમાં ફાળવી જમીન, બજાર ભાવે 1,700 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી। રાજ્યમાં કોરોનાના કેસ 29,000ને પાર। કોરોનાના કારણે અત્યાર સુધી 1,736 દર્દીઓના મૃત્યુ, 21,000થી વધુ દર્દીઓએ કોરોનાને માત પણ આપી। રાજ્યમાં નવા 572 પોઝિટિવ કેસ નોંધાયા। કોરોનાના કારણે 25 દર્દીઓના મૃત્યુ થયા તો 575 દર્દીઓએ કોરોનાને માત પણ આપી। અમદાવાદમાં કોરોનાના 215 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે। સુરતમાં 172, વડોદરામાં 45, રાજ્યના 5 જિલ્લામાં 9 કેસ નોંધાયા। અમદાવાદમાં કોરોનાના 19,601 પોઝિટિવ કેસ થયા છે। સુરતમાં 3,712, વડોદરામાં 1,985, ભાવનગરમાં 213, રાજકોટમાં 201 કેસ થયા। ગુજરાતમાં ગૌણ સેવા પસંદગીના ઉમેદવારી ફાળવણી પત્ર અને પરિણામ સહિતની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે। 15 ઓગસ્ટ સુધી આ કામગીરી સ્થગિત કરાઈ છે। શાળા કોલેજ શરૂ થયા બાદ કામગીરી શરૂ કરવાનો નિર્ણય પણ લેવાયો છે। મેડ ઇન ચાઇના બનાવટના ટેબ્લેટ અંગે કોંગ્રેસના આક્ષેપ પર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા, કહ્યું કે અમે પહેલા પણ ચાઇના બનાવટના ટેબ્લેટ લીધા નથી, નવા ટેબ્લેટ ભારતીય બનાવટના રહેશે। રથયાત્રા પૂર્ણ થયા બાદ મહંત દિલીપદાસજી મહારાજની નારાજગી સામે આવી છે। કહ્યું કે ખોટા વ્યક્તિ પર મેં ભરોસો રાખ્યો હતો, મને મંગળા આરતી સુધી ભરોસો અપાયો હતો, કર્ણાવતીના ભક્તોની દિલગીરી વ્યક્ત કરું છું, જેના પર મેં ભરોસો કર્યો તેને મારો ભરોસો તોડ્યો છે। જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ પ્રમાણે જ કાઢવાના હતા, યાત્રા સમય મળ્યો હોત તો સુપ્રીમમાં પણ ગયા હોત, જોકે અમારો ભરોસો તૂટ્યો છે, અમે રથયાત્રાની તૈયારી કરી હતી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા ન નીકળવાનું રાજ્ય સરકારને પણ દુઃખ છે। જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ દર્શાવેલી નારાજગી પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જવાબ આપ્યો। કોરોનાની મહામારીના કારણે હાઈકોર્ટે મંજૂરી આપી ન હતી। અમદાવાદ શહેરમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદ પડતા 10 દિવસ બાદ ગરમીથી શહેરીજનોને આંશિક રાહત મળી। અમદાવાદમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારી। ઠક્કરનગર, નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ખોખરા, હટકેશ્વર, અમરાઈવાડી, મણિનગરમાં પણ વરસાદ પડ્યો। પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા રહે છે। અમદાવાદના થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા। છદાવાડ, ભુદરપુરા, સીએન વિદ્યાલય જેવાના માર્ગો પર પાણી ભરાઈ ગયા, પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। આગામી 2 જુલાઈથી જીટીયુની પરીક્ષા લેવા માટે તંત્ર મક્કમ છે। 10 જુલાઈ સુધીમાં જીટીયુની પરીક્ષા પૂર્ણ કરાશે। પરીક્ષાઓ ન આપવા માંગતા વિદ્યાર્થીઓને કોરોના મહામારી પછી અલગથી પરીક્ષા લેવાનો પણ વિકલ્પ અપાયો। ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુએ હોબાળો કર્યો। મેડિકલ, ડેન્ટલની પરીક્ષા રદ કરવા યુનિવર્સિટી સમક્ષ માંગ કરાઈ। યુનિવર્સિટીની પરીક્ષા 2 જુલાઈથી શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા સમિતિએ હજુ સુધી રદ કરી નથી। વિદ્યાર્થીઓ પરીક્ષા કોરોનાનું સંકટ ઘટે ત્યારબાદ જ લેવાની રજૂઆત કરી રહ્યા છે। અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં કેનાલ પાસે એકઠા થઈને વાલીઓએ ફી મામલે
विरोध कर्यो। लॉकडाउन कारण रोजगार धंधा ठप छे, एवी स्थितिमां वालीओने सरकार राहत आपे एवी मांग करे। केटलेक शाळामां फी न भरे तो मार्कशीट न अपाती होवानो पण आक्षेप करायो। અમદાવાદ સાણંદ જીઆરડીસીમાં લાગેલી આગ આખી કંપની ભસ્મીભૂત થઈ ગઈ। 30 જેટલા ફાયર બ્રિગેડના વાહનો સહિત 100 કર્મચારીઓએ આગ ઓલવાનો પ્રયાસ કર્યા। પ્રથમ વખત ફાયર બ્રિગેડે બનાવેલા રોબોટની આગ ઓલવામાં મદદ પણ લેવાઈ। અમદાવાદના મેઘાણીનગરમાં અસામાજિક તત્વોનો આતંક, મહિલાના ઘરમાં તોડફોડ કરી હુમલો કર્યો। મહિલાએ અસામાજિક તત્વોએ દારૂ પીને ધમાલ કરી રહ્યા હોવાની પોલીસ કંટ્રોલને જાણ કરી। ઘટનાની જાણ કરવા છતાં પોલીસ નથી કરી કાર્યવાહી। તોડફોડ અને મારવાઈનો વિડીયો પણ સામે આવ્યો। અમદાવાદના ઈસનપુરમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પડોશમાં રહેતા પરિણીત યુવકે એકલતાનો લાભ ઉઠાવી સગીરા પર આચર્યો દુષ્કર્મ। માતા હોસ્પિટલમાંથી તે સમયે બન્યો બનાવ। ગભરાયેલી કિશોરી 3 માસ બાદ જાણ કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ। શાકભાજીના ભાવમાં થયો ઘટાડો, ટિંડોળા 80 રૂપિયા કિલો મળતા હતા, જેના 60 મરચા પહેલા 80 મળતા હતા, આજે 60, પરવર 120, હવે 80, લીંબુ 80 રૂપિયા મળતા, જેનો ભાવ પણ 60 થયો। ફિફા મહિલા અંડર-17 ફૂટબોલ વર્લ્ડ કપની 7 મેચ અમદાવાદમાં રમાશે। ફેબ્રુઆરી 2021 દરમિયાન મેચ રમાશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગે ટ્વીટ કરી જાણકારી આપી। રાજકોટના જસદણ, આટકોટ સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે। કાળા ડિબાંગ વાદળ વચ્ચે વરસાદી માહોલ જામ્યો અને પછી અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ। ધરતીપુત્રમાંથી અવામણી લાયક વરસાદ પડતા ખુશી જોવા મળી રહી છે। રાજકોટના ઉપલેડામાં ધીમી ધારે વરસાદ થયો। ખાખી, જાડિયા, ચીખલિયા, સરિયા આ સહિતના આસપાસના વિસ્તારો વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ પછી ઉપલેડા પંથકમાં મેઘરાજાની કૃપા દ્રષ્ટિ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે। વરસાદના પગલે ઠંડક પણ પ્રસરી છે। યાત્રાધામ વીરપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થયો। સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને લઈને વીરપુરના રોડ રસ્તા પર પાણી પાણી થઈ ગયા। ધરતીપુત્રોમાં પણ હર્ષની લાગણી પ્રસરી છે। રાજકોટમાં વરસાદના કારણે આટકોટમાં વીજળી પડવાનો બનાવ બન્યો। નડાળા ગામે વીજળી પડતા એકનું મૃત્યુ પણ થયું છે। 1.5 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાયો છે। રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા બિરડા વાજડી ગામમાં 2 યુવકો ડૂબ્યા હતા। ભાગુદડ નદીની ખાણમાં નાવા પડેલા 2 યુવકના મોત થયા। સ્થાનિકોએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા, પોલીસે તપાસ હાથ ધરી। રાજકોટમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। બળદગાડામાં બેસી કોર્પોરેટરે વિરોધ કર્યો। પેટ્રોલ ડીઝલના ભાવમાં નિયંત્રણ કરવા કોંગ્રેસની માંગ। રાજકોટમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે ખેડૂતોનો વિરોધ। ભારતીય કિસાન સંઘે સાયકલ અને ઘોડા પર બેસી વિરોધ વ્યક્ત કર્યો। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ પ્રદ્યુમન કરી પોલીસે વિરોધ કરતા તમામની અટકાયત પણ કરી। રાજકોટમાં NSUA દ્વારા ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરાયો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવા વિરોધ કર્યો। પરિસ્થિતિ વકરે નહીં તે માટે ઈ ડિવિઝન પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો હતો। રાજકોટના ગોંડલ જેતપુર પંથકમાં બાયોડીઝલના પંપમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। બાયોડીઝલના નામે અન્ય જ્વલનશીલ પદાર્થ વેચાતો હોવાનું સામે આવ્યું। ડેપ્યુટી કલેક્ટરની આગેવાનીમાં 5 ટીમો કાર્યવાહી કરાઈ હતી। રાજકોટના ગોંડલના દેરડી ગામે ઝૂંપડામાં આગ લાગી। એક સાથે 12 ઝૂંપડામાં આગ ફેલાઈ ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો। મજૂરી કામે ગયેલા મજૂરોના ઝૂંપડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। રાજકોટના સ્વીટ એન્ડ કેક શોપે બનાવી અનોખી કેક। કોરોના સામે લડવા માટે આવશ્યક વસ્તુ કેકમાં દર્શાવાઈ। કેકમાં હેન્ડવોશ, માસ્ક, સાબુ આકૃતિ દર્શાવી કોરોના વાયરસની ડિઝાઇન પણ કેકમાં દર્શાવાઈ। વડોદરામાં માસ્ક નહીં પહેરનાર સામેની કાર્યવાહીનું C24 કલાકની ટીમે રિયાલિટી ચેક કર્યું। ટ્રાફિક પોલીસે માસ્ક ન પહેરનારને 200 રૂપિયા દંડ ફટકાર્યો, સાથે જ લોકોને ફ્રીમાં માસ્ક પણ આપ્યા હતા। પણ આનંદની વાત એ હતી કે 95% લોકોએ માસ્ક પહેરેલા જોવા મળ્યા।
વડોદરા કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે મહિલા કોર્પોરેટરે સિક્કિમના શિક્ષણ પ્રવાસે જવાના હતા અને એ માટે 10 લાખ રૂપિયા એડવાન્સમાં ચૂકવી દેવા પણ કોરોનાના કારણે પ્રવાસ રદ થયો હતો. બાદમાં પાલિકાએ એડવાન્સ ચૂકવેલા 10 લાખ પરત મેળવવા કાર્યવાહી પણ ન કરતા વિવાદ સર્જાયો. વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. રાવપુરા વિસ્તારમાં વાહનની ખાલી પેટ્રોલની ટાંકી પર પીએમ મોદીનું સ્ટીકર ચોંટાડી વિરોધ દેખાવો કર્યા. લોકો પાસે ભીખ માગી સાથે જ માઇકમાં મોંઘવારીનું ગાયું ભજન. કોંગ્રેસના નિલેશ બ્રહ્મભટ્ટ ઋત્વિજ જોશીની પોલીસે અટકાયત પણ કરી. વડોદરાના ડભોઈ પોલીસ સ્ટેશનનું યોજાયું વાર્ષિક ઇન્સ્પેક્શન. એસપી સુધીર દેસાઈની અધ્યક્ષતામાં પરેડ થઈ ડભોઈ પોલીસના તમામ કર્મચારીઓ હાજર રહ્યા. એસપી સુધીર દેસાઈ દ્વારા પોલીસની સમસ્યાની પણ સમીક્ષા કરાઈ. વડોદરાના વાગોળીના નરસિંહપુરા ગામે મગર રેસ્ક્યુ કરાયો. 50 ફૂટ ઊંડા કુવામાં 7 કલાકની જહેમત બાદ મગર રેસ્ક્યુ કરાયો. વાઇલ્ડ લાઇફના જવાનો રેસ્ક્યુ કર્યો. મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો. સુરતની રેડિયન સ્કૂલમાં વાલીઓનો હોબાળો. ફી ઓનલાઈન એજ્યુકેશનનો વિરોધ કર્યો. વાલીઓને ફી ભરવા સ્કૂલનું દબાણ. આચાર્યએ પણ વાલીઓને નથી આપી રહ્યા યોગ્ય જવાબ. સુરતમાં 24 કલાકે માસ્ક અને રિયાલિટી ચેક કર્યું. કેટલાક લોકો માસ્ક વગર ફરતા પણ દેખાયા, જેમાં તબીબ પણ માસ્ક વગર ફરતા દંડ વસૂલાયો. કોરોનાથી બચવા માટે માસ્ક ફરજિયાત કરાયું છે. સુરતમાં 18મા દિવસે ડીઝલના ભાવમાં વધારો થયો. 17 દિવસ બાદ પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહીં. સુરતમાં ડીઝલનો ભાવ 77.16, પેટ્રોલ 77.18 રૂપિયા થયો છે. લોકોમાં આક્રોશ. સુરતમાં કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવમાં અમલે વિરોધ વ્યક્ત કર્યો. સૈયદપુરા વિસ્તારનો વિરોધ કરાયો. ચોક બજાર પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. સુરત જિલ્લામાં કોરોનાના વધુ 27 પોઝિટિવ કેસ નોંધાયા. કામરેજમાં 8, ઓલપાડમાં 3, બારડોલીમાં 3, ચોર્યાસીમાં 5, માંડવીમાં 2, પલસાણામાં 3, ઉમરપાડામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કોરોનાનો કુલ આંક 394 પર પહોંચ્યો. સુરતનું કાપડ માર્કેટ શનિવાર રવિવાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય બહારથી આવતા વેપારીને 14 દિવસ ક્વોરન્ટાઇન પણ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાથેની બેઠકમાં પણ લેવાયો નિર્ણય. સુરતમાં કોરોના વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી. ફેસેટ જેમ્સ કારખાનાના 60 જેટલા કારીગરોને છૂટા કરી દેવાયા. ફરી કામે બેસાડવાની કામગીરી ન્યાયની અપીલ સાથે ડાયમંડ વર્કર યુનિયને પણ રજૂઆત કરી. સુરતમાં બેંક કર્મચારી સાથે માથાકૂટના મામલે પૂના પોલીસે ગુનો નોંધી પોલીસ કર્મચારીને અટકાયત કરી. એના ઉપરાંત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવાયો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ ટ્વીટ કરી સુરત પોલીસ કર્મચારીની યોગ્ય કાર્યવાહી કરવાના પણ આપ્યા હતા આદેશ. સુરતના માંડવી તાલુકાના વાસકુઈ ગામે ખેડના લાકડા પકડાયા. 68 નંગ ખેડના લાકડા સાથે એક આરોપીને અટકાયત. ખેડના લાકડા આપનારને પણ ઝડપી પડાયો. સુરતમાં બારડોલી વ્યારા નેશનલ હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માત. યુવકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર કૂદી સામે રોડ પર હતા. અન્ય કાર સાથે અથડાઈ અકસ્માતમાં કાર ચાલકનું મૃત્યુ. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. સુરતના બારડોલીમાં મિંડોળા પુલ પરથી નદીમાં યુવતીએ ઝંપલાવી. બારડોલી ફાયરની ટીમે 3 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ શોધી કાઢ્યો. યુવતી શેઠફળિયાની હોવાનું બહાર આવ્યું. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. સુરતના પુણા ગામ વિસ્તારમાં રોશની સિંહ નામની 16 વર્ષની સગીરાએ કર્યો આપઘાત. ઘરમાં જ કડે ફાંસો કરી આપઘાત કર્યો. આપઘાતનું કારણ અકબંધ. રોશનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાયો. પાટણમાં કોરોના લઈને આજે વધુ 2ના મૃત્યુ થયા. પાટણ શહેરના બાબુના બંગલા પાસે રહેતા 40 વર્ષથી યુવાનનું કોરોનાથી મોત થયું. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. હારીજના કોરોના પોઝિટિવ 26 વર્ષથી યુવકનું પણ સારવાર દરમિયાન મોત થયું. પાટણના હારીજમાં હાઈવે પર ચાલી રહેલા નવીન રોડ અને ભૂગર્ભની કામગીરીના વિવાદને પગલે ગ્રામજનોએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો. વાહન ચાલકોની ચક્કાજામના પગલે લાંબી કતારો પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે દળેવે માર્ગ ખુલ્લો કરાવ્યો. પાટણ કલેક્ટર કચેરી ખાતે કોર્પોરેટરના પતિએ આત્મનિર્ભર પ્રયાસ કર્યો.
કેરોસીન છાંટવા જતા લોકોએ અટકાવ્યા. ભ્રષ્ટાચારની લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણાની લોકગાયિકા કાજલ મહેરિયાએ ભારતના શહીદ જવાનોના સમર્થનમાં અપીલ કરી ચીનને પાઠ ભણાવવા ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવા અપીલ કરી. કાજલ મહેરિયાએ ટિકટોક અને અન્ય ચીજોનો બહિષ્કાર કર્યો. પોતાના ચાહકોને પણ ટિકટોક તેમજ અન્ય ચાઇનીઝ આઇટમો દૂર કરવા અપીલ કરી. મોચરાજીના ધારાસભ્યએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં મહેસાણા પાલનપુર નેશનલ હાઈવેમાં ખારી નદીના પુલમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ કર્યો છે. આ બ્રિજ 5 વર્ષની અંદર તૂટી ગયો હતો અને એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી બીજા પુલનું કામ અપાતા પત્રમાં ઉલ્લેખ કરાયો. દ્વારકાના કલ્યાણપુરના ભાટિયા વિસ્તારમાં ખનિજ વિભાગના દોરડા. ખનિજ વિભાગે ગેરકાયદેસર ખનિજનો જથ્થો સીઝ કર્યો. હિટાચી મશીન સીઝ કર્યું. પોલીસ વિભાગે તપાસ હાથ ધરી. દ્વારકામાં પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે આવેદનપત્ર અપાયું. તાલુકા શહેર કોંગ્રેસના સભ્ય મામેદાને આવેદનપત્ર આપ્યું. ખંભાળિયા તથા દ્વારકામાં પણ આવેદનપત્ર અપાયું. આણંદમાં લાંબા સમય બાદ વરસાદ. વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત. ખેડૂતોમાં ખુશીનો માહોલ. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની કરી છે આગાહી. અન્ય સમાચારની વાત એક બ્રેક બાદ. આપ જોતા રહો Zee24 કલાક. પોલીસ કોન્સ્ટેબલને દાદાગીરી ભારે પડી. કચ્છમાં ડ્રગ્સ કૌભાંડમાં નવો ખુલાસો. બનાવટી સેનિટાઈઝરથી સાવધાન. સાવધાન ગુજરાત જુઓ આજે રાત્રે 9:55 કલાકે.
વિરામ આગળ વાત. આણંદના બોરસદના પીપળી ગામનો યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો હતો. દારૂ અને નશામાં યુવક મોબાઈલ ટાવર પર ચડી ગયો. ગામના અગ્રણીઓ અને પોલીસે યુવકને નીચે ઉતાર્યો. ખેડામાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ નડિયાદ શહેરમાં વરસાદ પડ્યો. આકાશમાં ઘેરાયેલા વાદળના પગલે વધુ વરસાદની શક્યતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ. વરસાદથી વાતાવરણમાં ઠંડક. વરસાદ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. સમગ્ર પંથકમાં અઠવાડિયા બાદ વરસાદનું આગમન થયું. છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખની કારે બાઇકની અડફેટમાં લીધી. બાઇક સવાર એક શખ્સનું ઘટનાસ્થળે જ મોત થયું. દરેક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. સારવાર માટે લઈ જવાયા. પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68 પર પહોંચી. કેવડિયાના એસઆરપી ગ્રુપના એક જવાનને કોરોના થયો. પોઝિટિવ સાથે ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના સંક્રમણ સામે આવ્યું. હાલ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 36 દર્દીઓ સારવાર હેઠળ. નર્મદામાં પબુભા માણેક સામે બ્રહ્મ સમાજનો રોષ. મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને બ્રહ્મ સમાજે વખોડ્યો. બ્રહ્મ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદન પાછળને પબુભા વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરાઈ. નર્મદામાં 35 લાખમાં તૈયાર થયેલા મોબાઈલ એક્સરે વાનનું ઉદઘાટન કરવામાં આવ્યું. ટીબીના દર્દીને ઝડપી નિદાન મળી રહે તે માટે નવી મોબાઈલ એક્સરે વાન કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર અને રાજ્યસભાના સંસદ સભ્યના ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યું. કોરોનાના કારણે ભરૂચ જિલ્લામાં આજે 2 વ્યક્તિના મૃત્યુ થયા. જંબુસર શેરપુવાના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ. જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક 8 પર પહોંચ્યો. તાપીમાં ચીટફંડ કંપની મામલે વ્યારા કલેક્ટર કચેરી ખાતે કરાઈ રજૂઆત. ચીટફંડ કંપનીઓ વિરુદ્ધના સૂત્રો લખેલા માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે રજૂઆત કરાઈ. ચીટફંડના પીડિતોની યાદી કલેક્ટરને આપી ન્યાયની માંગ કરાઈ. નવસારીના સાંસદ સી આર પાટીલે મુખ્યમંત્રીને વિકાસના કામો અંતે રજૂઆત કરી. દક્ષિણ ગુજરાતમાં વિકાસના કામો અને અધિકારી બાબતે મુખ્યમંત્રી રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની સાથે સુગર ફેડરેશન સાથે જોડાયેલા સહકારી આગેવાનો સહિતના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી સાથે બેઠક થઈ. નવસારીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં 8 પોઝિટિવ કેસ. વિજલપુર શહેરની વિભિન્ન સોસાયટીમાં નોંધાયા પોઝિટિવ કેસ. તમામ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
વલસાડની વાપીની ગેલવા ડેકોર નામની કંપનીના સહકર્મચારી આપઘાત કર્યો. યુવક અને યુવતીએ દરિયામાં ઝંપલાવ્યું. વલસાડ પોલીસ અને પારડી પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી બંનેના મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવાયા. વલસાડ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. વલસાડના પારનેરા ગામ ખાતે રહેતા આઢીરને કોરોના જિલ્લામાં અત્યાર સુધી 80 પોઝિટિવ કેસ નોંધાયા. જામનગરની ખાનગી શાળામાં ફી વધારા સામે એનએસયુએ યુથ કોંગ્રેસનો વિરોધ. નંદ વિદ્યા નિકેતનના પ્રિન્સિપલને આવેદનપત્ર રજૂઆત થયેલ. શાળાવાલીઓ પાસેથી વધુ ફી લેતી હોવાનો આક્ષેપ. વધુ ફી ન લેતા હોવાનું શાળાના પ્રિન્સિપલનો ખુલાસો. જામનગરમાં નાઘેડી ખાતે નવ નિર્મિત આરટીઓ કચેરી આજથી કાર્યરત. 6.5 કરોડના ખર્ચે બનાવવા આવેલી આરટીઓ કચેરી આજથી લોકોની સેવામાં. આરટીઓના તમામ કામકાજ હવેથી નવી કચેરી ખાતે થશે. નવી કચેરી દૂર હોવાથી લોકોને હાલાકી. ભાવનગરના સિહોરમાં પેટ્રોલ ડીઝલના ભાવ મામલે કોંગ્રેસનો હલ્લા બોલ. રસ્તા પર ઉતરી માસ્ક ઉતારી સૂત્રોચ્ચાર કરી નોંધાયો વિરોધ. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ન કર્યું પાલન. વિરોધ કરતા સમય ભાન ભૂલી કોંગ્રેસ. રાજ્ય દેશ દુનિયામાં શું છે વાયરલ? વાયરલ ખબર થોડી જ વારમાં જુહી સાથે. નમસ્કાર.